many times in my daily life, મારા રોજિંદા જીવનમાં ઘણી વખત ડર મને નાના મોટા કામો કરતા રોકે છે. નિષ્ફળતાનો ડર, કદાચ ક્યારેક અસ્વીકૃતિનો ડર. આ ડરને કેવી રીતે દૂર કરવો? how to overcome this fear? You cannot overcome something which does not exist. જે અસ્તિત્વમાં નથી તેવી વસ્તુને તમે દૂર કરી શકતા નથી. અત્યારે શું તમે ભયમાં છો? Right now. કે હમણાં હું કંઈક સારું ન લાગે એવું કહી દઈશ, શું તેવો ડર છે? શું તમારા જીવનની દરેક ક્ષણે તમે ભયમાં છો? ના. તો જ્યારે તમે ડરમાં ન હો, બસ તેવા જ રહો. કેમ કે ડર પેદા કરવા માટે તમારે વધુ પડતી કલ્પનાનો ઉપયોગ કરવો પડશે. ભયમાં ન રહેવા માટે તમારે કંઈ કરવાની જરૂર નથી. અતિશય કલ્પનાને કારણે ડર ઉત્પન્ન થાય છે. જે બન્યું નથી તમે તેને બનાવી રહ્યા છો. તમારા મનમાં જે થાય છે ઇન યોર માઇન્ડ તે હજારો અલગ અલગ રૂપે થતું હોય છે અને મોટા ભાગે તે ક્યારેય થતું નથી. જે વસ્તુઓનો તમને ડર છે, 100 વસ્તુઓ લો જેનો તમને ડર છે, સંભવતઃ તેમાંથી 99 તો ક્યારેય બની નથી, ખરું ને? હા, તો તમારો ડર હંમેશા જે અસ્તિત્વમાં નથી તેના વિશે હોય છે. જે અસ્તિત્વમાં નથી તેની સામે તમે લડી શકતા નથી કે તેને દૂર કરી શકતા નથી. Or you cannot overcome that which does not exist. આપણે તેને દૂર કરી શકીએ છીએ જે અસ્તિત્વમાં છે. જે અસ્તિત્વમાં નથી તેને તમે દૂર કરી શકતા નથી. આપણે બસ તે પ્રયત્ન છોડી દેવાનો છે. ભયનો આનંદ માણો. છેવટે તો તે તમારું નિર્માણ છે. તમને ડરામણી ફિલ્મો ગમે છે? હા, મારો મતલબ છે કે તમે ના કહી રહ્યા છો, પરંતુ તમે તે બનાવી રહ્યા છો. ફક્ત તેમાં પૈસાની કમાણી નથી, આટલું. ડરનો અર્થ છે કે તમે તમારા મનમાં ડરામણી ફિલ્મો બનાવી રહ્યા છો. બીજું કોઈ જોવા તૈયાર નથી. નિર્માતા માટે તે ખરાબ છે, પરંતુ તમે તેનું નિર્માણ કરી રહ્યા છો. તો તમે કંઈક બીજું નિર્માણ કરો. એક કોમેડી, એક પ્રેમકથા, એક સસ્પેન્સ થ્રિલરનું નિર્માણ કરો. આજે જ અજમાવો અને જુઓ. ફક્ત બેસો. એક લવ સ્ટોરી, એક સસ્પેન્સ થ્રિલર, એક કોમેડીનું નિર્માણ કરો. તમે તમારા મનમાં 5-5 મિનિટની ફિલ્મો બનાવો. ખરેખર તમારા મનનો અલગ રીતે ઉપયોગ કરવાનું શરૂ કરો. તે ફક્ત એક માળખામાં આવી ગયું છે. દરેક સમયે ફક્ત ડરામણી ફિલ્મો બનાવવાના એક માળખામાં આવી ગયું છે. તમે પૂરતી ડરામણી ફિલ્મો જોઈ લીધી. તે કંટાળાજનક છે. તો બીજું કંઈક બનાવો. એવું નથી કે જો તમે આ ફિલ્મોનું નિર્માણ કરશો તો તમારા જીવનમાં તે વસ્તુઓ બનશે. તે કદાચ ન બને. તેમ છતાં ઓછામાં ઓછું તમે ફિલ્મનો આનંદ માણો. વાસ્તવમાં તે ન બની શકે તો શું તમે વિશ્વમાં જે થઈ રહ્યું છે તેનો આનંદ માણી શકતા નથી? તો તમે તમારા મનમાં જે ચાલી રહ્યું છે તેનો આનંદ માણો, ખરું ને? દરેક માણસ તેટલા વિશેષાધિકારને લાયક છે, શું એવું નથી? ભલે દુનિયા તેના પ્રત્યે દયાળુ ના હોય, પણ ઓછામાં ઓછું તેનું પોતાનું મન તેના પ્રત્યે દયાળુ હોવું જોઈએ. કેટલીક સુંદર ફિલ્મોનું નિર્માણ કરવું જોઈએ.